સાંદીપની અને રીના સ્કૂલની યુટ્યુબ ચેનલ દ્વારા આજે આપણે ધોરણ 10ના ગુજરાતી વિષયના વ્યાકરણ ટોપિક સંજ્ઞા વિશે અભ્યાસ કરીશું. સંજ્ઞા વિષય આ વ્યાકરણ ટોપિક જે છે એ બોર્ડની પરીક્ષાની અંદર સેક્શન સીની અંદર ગુજરાતી વિષયના સેક્શન સીની અંદર 1 માર્કમાં પૂછાય છે. અને આ સંજ્ઞાના પ્રશ્નની અંદર આપણને 3 ઓપ્શન એટલે કે 3 વિકલ્પ મળે છે અને વિકલ્પને આધારે આપણને ઉપર દર્શાવેલ કોઈ પણ શબ્દ હોય એ શબ્દને આપણે નીચે આપેલા વિકલ્પમાંથી જે શબ્દનો બંધ બેસતો એનો સંજ્ઞા પ્રકાર હોય એ આપણે એને દર્શાવવાનો. સૌથી પહેલાં તો સંજ્ઞા એટલે શું? સંજ્ઞા આ વસ્તુ આપણે 9મા ધોરણમાં પણ શીખી ગયા છીએ કે સંજ્ઞા એટલે શું, તો કે એક પ્રકારે કોઈ પણ વ્યક્તિ વસ્તુ કે પદાર્થનું નામ દર્શાવે, ફક્ત નામ દર્શાવે. કેવી રીતના? એની સામાન્ય એક વ્યાખ્યા જોઈએ કે જે શબ્દ દ્વારા કોઈ વ્યક્તિ વસ્તુ સ્થળ કે ખ્યાલનો નિર્દેશ થાય તેને સંજ્ઞા કહે છે. શું કીધું? કે જે શબ્દ દ્વારા કોઈ વ્યક્તિનો નિર્દેશ થાય. ખાલી આપણે નામ કીધું હોય તો ખાલી નામ ઉપરથી નહીં, પરંતુ એની જાતિનો પણ સમાવેશ થાય. બીજું કીધું વસ્તુ, કોઈ એક વસ્તુ જે છે બરાબર કે જેને આપણે જોઈ શકીએ છીએ અને ક્યારેક આપણે એનો ભાવ એટલે કે આપણે એને અનુભવી પણ શકીએ છીએ એવી કોઈ વસ્તુ. સ્થળ, જાહેર સ્થળ આપણે જે કહીએ, કે જે શબ્દ દ્વારા કોઈ વ્યક્તિનું જ્ઞાન થાય, વસ્તુનું જ્ઞાન થાય કે સ્થળનું જ્ઞાન થાય. અથવા તો ખ્યાલનો નિર્દેશ થાય. ખ્યાલ એટલે શું? ખ્યાલ એટલે કે તર્ક એટલે કે આપણને ખબર પડવી જોઈએ એ ખ્યાલ, એનો નિર્દેશ થાય તેને સંજ્ઞા કહે છે. સામાન્ય વ્યાખ્યા છે, સાવ ઇઝી. શું કીધું? કે જે શબ્દ દ્વારા કોઈ વ્યક્તિ વસ્તુ સ્થળ કે ખ્યાલનો નિર્દેશ થાય, એ ખ્યાલને દર્શાવે. જે શબ્દ છે એ કોઈ વ્યક્તિને દર્શાવે, વસ્તુને દર્શાવે, સ્થળને દર્શાવે તેને આપણે સંજ્ઞા કહેવાય. એ સંજ્ઞા 2 પ્રકારમાં થાય છે. કઈ રીતના? સંજ્ઞા મૂર્ત કે અમૂર્ત હોય છે. મૂર્ત અને અમૂર્ત એટલે શું? મૂર્ત એટલે કે ઇન્દ્રિય દ્વારા જેને અનુભવી શકાય. ઇન્દ્રિય કઈ કઈ ઇન્દ્રિય? તો કે આંખ, કાન, નાક, પગ, આ બધી ઇન્દ્રિય કહેવાય. પણ એ ઇન્દ્રિય દ્વારા અનુભવી શકાય એટલે શું? તો એમાં ઉદાહરણ આપ્યું છે, એના દ્વારા આપણે સમજીએ. જેમ કે સૌથી પહેલા ઉદાહરણ આપ્યું છે અવાજ. તો અવાજ આપણે સાંભળીએ છીએ તો એ સાંભળવાની ક્રિયા શેના દ્વારા કરીએ છીએ? તો કે કાન દ્વારા. તો એ કાન છે એ ઇન્દ્રિય કહેવાય, સાંભળવાની એટલે કે શ્રવણેન્દ્રિય. તો એ ઇન્દ્રિય દ્વારા આપણે તેને અનુભવી શકાય છે. પછી કીધું સુગંધ, તો એ આપણે નાક દ્વારા સૂંઘી શકીએ છીએ, એને આપણે ઘ્રાણેન્દ્રિય કહી શકાય. પછી કમળ, તો જેને આપણે આંખ દ્વારા જોઈ શકાય છે. પછી કીધું જલેબી, કે જેને આપણે સ્વાદ દ્વારા ઓળખી શકીએ છીએ કે ગળી છે, ખરાબ છે, ખાટી છે, તીખી છે, તુરી છે વગેરે. એટલે કે ઇન્દ્રિય દ્વારા જેને આપણે અનુભવી શકાય તેને આપણે મૂર્ત સંજ્ઞા કહી શકાય. બીજો પ્રકાર છે અમૂર્ત સંજ્ઞા. અમૂર્ત સંજ્ઞા એટલે શું? તો કે રંગ, રૂપ, કદ, આકાર કે ગંધ ન હોય. શું કીધું? જો અહીંયા આપણને એમ કીધું કે ઇન્દ્રિય દ્વારા ઓળખી શકાય. ઇન્દ્રિય મેં તમને કીધું શ્રવણ ઇન્દ્રિય એટલે કે આંખ, કાન, નાક. સ્વાદ અને સ્પર્શ, ગરમ છે, ઠંડુ છે એ સ્પર્શમાં આવે. સ્વાદ દ્વારા તીખું છે, ખાટું છે એમાં આવે. આંખ દ્વારા કેવો કલર છે એ જોઈ શકાય. પછી કીધું કાન દ્વારા, તો કાન દ્વારા આપણે સારું સંગીત છે, ખરાબ સંગીત છે એ સાંભળી શકીએ. અને નાક દ્વારા આપણે સારી સુગંધ છે કે ખરાબ સુગંધ છે આપણે સૂંઘી શકીએ. તો આ ઇન્દ્રિય થઈ, ઇન્દ્રિય દ્વારા જેને અનુભવી શકાય, બરાબર છે. ચાલો નેક્સ્ટ અમૂર્ત સંજ્ઞા એટલે શું? કે જેને રંગ, રૂપ, કદ, આકાર કે ગંધ ન હોય. ઉપરમાં જો અવાજમાં બરાબર છે સુગંધ, તો એમાં ગંધ આવી ગઈ. પછી કમળ, તો એમાં રંગ આવી જાય. જલેબી, તો એના આકાર આવી જાય અને એનો સ્વાદ પણ આવી જાય. પરંતુ અમૂર્ત સંજ્ઞાની અંદર આમાંનું એક પણ વસ્તુ ન હોય, ફક્ત ને ફક્ત તર્કથી અનુભવી શકાય. તર્ક એટલે શું? જેને આપણે માત્ર અનુભવી શકાય, ફીલ કરી શકાય, એટલે એ વસ્તુને આપણે શું કહેવાય? અમૂર્ત સંજ્ઞા. કેવી રીતના? તો કે વિચાર, ક્રોધ, દુઃખ અને આનંદ. વિચાર આપણે કોઈ દિવસ જોઈ શકીએ કે આ શું વિચાર કરી શકે, કેવો વિચાર કરી શકે છે? ના, એને આપણે ફક્ત અનુભવી શકીએ. બીજું છે ક્રોધ, ગુસ્સો. ગુસ્સાને આપણે જોઈ શકીએ કે ગુસ્સો જાડો છે, પાતળો છે, લંગડો છે, લૂલો છે? ના,
પછી કીધું દુઃખ, તો દુઃખને પણ આપણે ઓળખી શકતા નથી, એ આપણે ફક્ત અનુભવી શકીએ. મને દુઃખ થયું, મને આનંદ થયો, એ આનંદ પણ એક પ્રકારની ક્રિયા છે પણ જેનો આપણે અનુભવ જ કરી શકીએ. જેમ મૂર્ત સંજ્ઞાની અંદર આપણે જોઈ શકીએ છીએ અને ઇન્દ્રિય દ્વારા અનુભવ કરી શકીએ, આમાં એવું કાંઈ નથી હોતું. ફક્ત આપણે અનુભવવાનો જ છે, તર્ક કરવાનો છે. અહીંયા એ પૂછે તર્ક એટલે શું, કે જેને આપણે માત્ર ફીલ કરી શકીએ, અનુભવ કરી શકીએ, તેને આપણે અમૂર્ત સંજ્ઞા કહેવાય. ચાલો હવે આપણે સંજ્ઞાના કેટલા પ્રકાર છે તેની આપણે વિગતવાર માહિતી મેળવીશું. મૂર્ત સંજ્ઞા અને અમૂર્ત સંજ્ઞા આપણે જોયું. હવે સંજ્ઞાના આપણે કેટલા પ્રકાર થાય છે, તો કે સંજ્ઞાના મુખ્ય કેટલા પ્રકાર છે, તો કે 6 પ્રકાર છે. હવે ખાસ વસ્તુ અહીંયા ધ્યાન રાખવાની આપણે, કે શબ્દ દ્વારા વ્યક્તિ, વસ્તુ કે સ્થળનો નિર્દેશ થતો હોય. જોજો, કારણ કે હવે પછી આપણે જે પ્રકાર ભણવાના છીએ એ પ્રકારની અંદર આપણે આટલી વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની છે. એટલે હવે પછી આપણે આગળ સંજ્ઞાના જે 6 પ્રકાર છે તેની આપણે માહિતી મેળવીશું. એ સંજ્ઞાના 6 પ્રકારમાં આપણે ખાસ વ્યક્તિ, વસ્તુ કે સ્થળનો નિર્દેશ થતો હોય એ જ આપણે ધ્યાન રાખવાનું છે. તો એના 6 પ્રકારમાં કયા કયા 6 પ્રકાર આવશે, તો કે જાતિવાચક સંજ્ઞા આવશે, પછી વ્યક્તિવાચક સંજ્ઞા આવશે, પછી દ્રવ્યવાચક સંજ્ઞા આવશે, સમૂહવાચક સંજ્ઞા આવશે, ભાવવાચક આવશે અને ક્રિયાવાચક આવશે. તેમાંનો આપણે પહેલો પ્રકાર આપણે ભણીશું. એ પહેલા પ્રકારની અંદર શું કીધું છે, કે જાતિવાચક સંજ્ઞા. એટલે શું, તો કે કોઈ પણ શબ્દ દ્વારા આખો વર્ગ સમૂહ સૂચવાય. વર્ગ સમૂહ એટલે શું, આખો વર્ગ સમૂહ એટલે ખાલી માણસ, ખાલી કોઈ વ્યક્તિનો સ્પેસિફાય, મીન્સ કે કોઈ ચોક્કસ નામનો નિર્દેશ નથી કર્યો, ફક્ત વર્ગ સમૂહ સૂચવાય છે. કેવી રીતના, તો કે ઉદાહરણમાં જોઈએ, જેમ કે પુત્ર, તો પુત્ર છે એના દ્વારા સમગ્ર જાતિ વિશેષનું જ્ઞાન થઈ જાય. કોઈ એક વ્યક્તિના પુત્રની વાત નથી કરી, કે કોઈ એક વ્યક્તિના પુત્રનું નામ પણ નથી આપી દીધું, ફક્ત આપણને પુત્ર જાતિનું જ જ્ઞાન થાય છે. એ આખો વર્ગ સમૂહ, પુત્ર એટલે કે એમાં સમગ્ર પુલ્લિંગ આવી જાય. પુત્રી કીધું હોય તો એમાં સમગ્ર સ્ત્રીલિંગ જાતિ આવી જાય. એના પછી છે શહેર. શહેરની અંદર આપણને કોઈ ચોક્કસ નામ નથી કીધું, કે અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા, એવું કોઈ નામ નથી કીધું, ફક્ત શું કીધું છે શહેર, તો એમાં બધા શહેર આવી જાય. એનો મતલબ કે આખો વર્ગ સમૂહ સૂચવાય છે. બીજું છે જંગલવાસી, તો કે જંગલમાં જેટલા રહેતા હોય એટલા, પછી પ્રાણી રહેતા હોય તોય ભલે, પશુ રહેતા હોય તોય ભલે, માણસ રહેતા હોય તો પણ ભલે, આદિવાસી જેને આપણે કહીએ. તો જો આદિવાસી કીધું હોય તો એ જાતિવાચકમાં નહીં આવે, તો એ વ્યક્તિવાચકમાં. શું કામ, કારણ કે આપણને કોઈ ચોક્કસ નામ આપી દીધું છે. અહીંયા આપણને કોઈ નામ આપેલું નથી, ફક્ત જંગલવાસી શબ્દ ઉપરથી આખો વર્ગ સમૂહ સૂચવાઈ જાય, તેમાં બધા પશુ પક્ષી પ્રાણી માણસ બધા આવી જાય. બરાબર છે. ચલો નેક્સ્ટ, બીજો પ્રકાર છે વ્યક્તિવાચક સંજ્ઞા. વ્યક્તિવાચક સંજ્ઞા એટલે શું, તો કે કોઈ પણ શબ્દ દ્વારા કોઈ ચોક્કસ વ્યક્તિ, પ્રાણી કે પદાર્થ સૂચવાય. આમાં આખો વર્ગ સમૂહ સૂચવાતો હતો, પરંતુ એનું વિરોધ શું, કે કોઈ પણ એક વ્યક્તિનું ચોક્કસ નામ આપી દીધું હોય, કોઈ એક પ્રાણીનું નામ આપી દીધું હોય, કોઈ એક પદાર્થનું નામ આપી દીધું હોય, ત્યારે કઈ સંજ્ઞા થશે, વ્યક્તિવાચક સંજ્ઞા. કેવી રીતે, ઉદાહરણમાં જોઈએ, જેમ કે નર્મદા. હવે અહીંયા નર્મદા શું કહેવાય, તો કે નદી. તો હવે આ નદી શબ્દને હું અહીંયા લખું તો એ સમગ્ર નદી એટલે કે આખો વર્ગ સમૂહ સૂચવાઈ જાય, સરિતા, આખો વર્ગ સમૂહ સૂચવાઈ જાય. પરંતુ અહીંયા શું આપી દીધું છે, આપણને નામ આપી દીધું છે, કોઈ જો ચોક્કસ નામ આપી દીધું છે, ચોક્કસ કે ફાઇનલ કહી દીધું કે નર્મદા નદી જ, ગંગા નદી નહીં. પછી કીધું રાજકોટ, જેમ અહીંયા શહેર કીધું છે તો શહેરમાં બધા શહેર આવી જાય, પરંતુ અહીંયા આપણને કયા શહેરની વાત કરી છે, રાજકોટ. પછી અહીંયા ગોવિંદ, તો અહીંયા પુત્ર તો વાત કરી છે, પરંતુ અહીંયા પુત્રમાં બધા પુત્ર આવી જાય, પરંતુ અહીંયા આપણને ગોવિંદ એટલે કોઈ એક પુત્રનું નામ આપી દીધું છે, એટલા માટે એને આપણે વ્યક્તિવાચક સંજ્ઞા તરીકે ઓળખીશું. ત્રીજો પ્રકાર છે દ્રવ્યવાચક. દ્રવ્યવાચક એટલે શું, દ્રવ્ય કે જેમાં આપણને કોઈ દ્રવ્યની કે કોઈ દ્રવ્ય કેટલું છે કેટલું નહીં એનો નિર્દેશ કરાવતું હોય એવા પદને આપણે દ્રવ્યવાચક સંજ્ઞા કહેવાય. કેવી રીતના, તો કે ગણી ન શકાય તેવા પદાર્થને દર્શાવે. ગણી ન શકાય એટલે શું, કે જેને આપણે ગણી નથી શકતા. જેમ કે ઉદાહરણ તરીકે દૂધ. બરાબર, આપણી પાસે માનો કે ચોક છે, તો ચોકને આપણે ગણી શકાય કે મારી પાસે એક ચોક છે, બે ચોક છે, ત્રણ છે, પરંતુ દૂધને આપણે ગણી શકતા નથી.
એ દૂધ છે એને આપણે ગણી ન શકાય, જેને આપણે ગણી શકતા નથી. એના પછી એ પૂછે ઘી, તો એ ઘી અને ચોખા આ બધા પદાર્થોને આપણે કોઈ પણ રીતે ગણી નથી શકતા. જેમ બીજી વસ્તુને ગણી શકીએ છીએ એમ આ વસ્તુને આપણે ગણી શકતા નથી, એટલા માટે એને આપણે દ્રવ્યવાચક સંજ્ઞા તરીકે ઓળખીશું. એના પછીનો ચોથો પ્રકાર છે સમૂહવાચક સંજ્ઞા. હવે સમૂહવાચક સંજ્ઞા એટલે શું? તો કે સમૂહ, જો નામમાં જ આપી દીધું છે કે જેમાં આખા સમૂહનો નિર્દેશ થતો હોય, સમૂહનો નિર્દેશ એટલે કે જો અહીંયા આપ્યું છે વ્યાખ્યામાં કે કોઈ જૂથ કે સમૂહનો નિર્દેશ કરે ત્યારે સમૂહવાચક સંજ્ઞા થાય. કોઈ જૂથ કે સમૂહ, જૂથ અને સમૂહ. તો અહીંયા આપણે જોઈએ ઉદાહરણમાં ધણ, તો ગાયનું ધણ, તો એક ગાયની એક ગાય ઊભી હોય તો આપણે એને ધણ ન કહી શકાય. ચારથી વધારે કે પાંચથી વધારે ગાયો ઊભી હોય ત્યારે આપણે એને ધણ કહી શકાય. સેના, કોઈ બે વ્યક્તિથી સેના ન બને, બરાબર. દસથી વધારે હોય, પાંચથી વધારે હોય ત્યારે આપણે એને સેના એટલે કે જેને સમૂહ કહી શકાય. પછી કીધું સભા, એક વ્યક્તિની સભા ન થાય, બે પાંચ દસ પંદર વીસ પચીસ એમ વધારે જ્યારે થાય, બધા માણસો ભેગા થાય ત્યારે સભા બની શકે. ને પછી કીધું ટોળું, તો ટોળું છે કોઈ એક વ્યક્તિનું ટોળું હોય નહીં, બધા વ્યક્તિ ભેગા થાય ત્યારે ટોળું બને. તો કે જે શબ્દ દ્વારા આપણને કોઈ જૂથ કે સમૂહનો નિર્દેશ કરાતો હોય તેને આપણે સમૂહવાચક સંજ્ઞા કહેવાય. ઉદાહરણમાં શું આપ્યું છે? ધણ, સેના, સભા અને ટોળું, કે જેમાં સમગ્ર સમૂહનો નિર્દેશ થતો હોય. એટલે પાંચમો પ્રકાર છે ભાવવાચક સંજ્ઞા. ભાવનો નિર્દેશ કરતો હોય ત્યારે તે શબ્દને આપણે ભાવવાચક સંજ્ઞા કહેવાય. અહીંયા આપણને નામ જ આપી દીધું છે ભાવવાચક, કે જે ભાવ દર્શાવે, ભાવને બોલે, અર્થાત એક શબ્દ દ્વારા કે જેમાં ભાવ દર્શાવાઈ જતો હોય એને આપણે ભાવવાચક સંજ્ઞા કહેવાય. જેમ કે દયા, જેઠાલાલવાળી દયા નથી કીધું અહીંયા, અહીંયા આપણને દયા કીધું છે ભાવ. કોઈ વ્યક્તિ ઉપર, કોઈ ગરીબ હોય બરાબર, તો એ વ્યક્તિ ઉપર આપણને દયા ઉપજે તો એ દયા છે આપણા માટે ભાવ સંજ્ઞા કહેવાય. એના પછી છે માનવતા, તો માનવતા છે બરાબર, માણસ હોય તો માનવતા હોય, પણ માણસ જ ન હોય તો માનવતા હોય નહીં, તો એ માનવતા શું કહેવાય? ભાવ કહેવાય, એ ભાવનો નિર્દેશ કરે છે. એના પછી છે લાચારી, તો આ લાચારી પણ કેવો છે? ભાવ છે. એ કોઈ આપણને વ્યક્તિ ઉપરથી દેખાય નહીં, એ આપણને એનો ભાવ ખબર પડે, બરાબર. જેમ આગળ આપણે જોયું હતું કે રંગ, રૂપ, આકાર, કદ આ બધું હોય, પરંતુ આ લાચારી, દયા, માનવતા આમાં કોઈ આકાર ન હોય, એટલા માટે એને ભાવવાચક સંજ્ઞા કહેવાય છે, કે જેમાં આપણે ભાવ અનુભવી શકાય છે. છેલ્લું આપણને પ્રકાર આપ્યો છે ક્રિયાવાચક સંજ્ઞા. ક્રિયાવાચક સંજ્ઞા એટલે શું? કે જેમાં ક્રિયાનો નિર્દેશ કરે, જે શબ્દ દ્વારા આપણને ક્રિયાનું સૂચન થતું હોય. કેવી રીતના? ઉદાહરણ તરીકે જોઈએ બચત, તો બચત કરવાની ક્રિયા. ઉઘરાણી, તો પૈસા માગવાની ક્રિયા. ભણતર, તો ભણવાની ક્રિયા. અને શોષણ, તો એ શોષણ કરવાની ક્રિયા. કોઈ મોટો વ્યક્તિ છે નાના વ્યક્તિને શોષે, અર્થાત એની ઉપર દબાવ કરીને કોઈ પણ કામ કરાવે તો એને કહેવાય શોષણ. તો આ બધી વસ્તુ દ્વારા આપણને એક ક્રિયાનો નિર્દેશ થાય છે, એટલા માટે એને ક્રિયાવાચક સંજ્ઞા કહેવાય. હવે આગળ મેં કીધું આપણે કેટલા છ પ્રકાર બની ગયા, બરાબર છે. એ છ પ્રકારમાં પહેલો પ્રકાર હતો જાતિવાચક, કે જેમાં આખો વર્ગ સમૂહ સૂચવાય. બીજો હતો વ્યક્તિવાચક, કે જેમાં કોઈ ચોક્કસ વ્યક્તિનું નામ આપી દીધું હોય. ત્રીજો પ્રકાર છે દ્રવ્યવાચક, કે જેમાં આખું દ્રવ્ય હોય, એટલે કે ગણી ન શકાય તેવું દ્રવ્ય. પછી ચોથો પ્રકાર છે સમૂહવાચક, કે જેમાં આખા વર્ગ સમૂહનો હોય. પછી કીધું છે ભાવવાચક, કે જેમાં ભાવનો નિર્દેશ થતો હોય. પછી આપ્યું છે ક્રિયાવાચક, કે જેમાં ક્રિયાનો નિર્દેશ થતો હોય. પછી આપણે મેં કેમ તમને કીધું હતું કે પરીક્ષાની અંદર એક માર્કના સેક્શન સીની અંદર આપણને પરીક્ષામાં પૂછાય છે. કેવી રીતના? તો કે પ્રશ્ન તમને પૂછ્યો હોય કે હિંમત, ડબલ ઇન્વર્ટેડ કોમા કરીને કીધું હોય કે હિંમત શબ્દનો સંજ્ઞાનો પ્રકાર જણાવો. નીચે તમને ત્રણ ઓપ્શન આપેલા હોય, તો ત્રણ ઓપ્શનમાંથી હિંમત છે એ કયો પ્રકાર કહેવાય? તો કે એ ભાવવાચક સંજ્ઞા કહેવાય. તો કે એ ભાવ દર્શાવે છે, તો એ કઈ સંજ્ઞા કહેવાય? ભાવવાચક સંજ્ઞા. એના પછી છે તરુણ, તરુણ એટલે કે યુવાન. તો યુવાનનું કોઈનું નામ નથી આપી દીધું કે આ યુવાન કે આ યુવાન, કોઈ ચોક્કસ નામ નથી આપ્યું, એટલા માટે કયો પ્રકાર થાય? જાતિવાચક. ચાલો એના પછી કયો શબ્દ આપ્યો છે? તો કે કુળ. કુળ એટલે કે આખી પરંપરા દ્વારા એક વ્યક્તિ પછી બીજો વ્યક્તિ પછી ત્રીજો વ્યક્તિ, તો એને કુળ કહેવાય. તો કુળ કયા પ્રકારમાં આવશે? તો કે સમૂહવાચક સંજ્ઞામાં. શું કામ? તો કે એમાં આપણને આખો સમૂહ દર્શાવાય છે એટલા માટે. અને એના પછી છે ગામ,
ગામ એટલે કે શહેર. તો હવે આ શહેર છે કે ગામ છે આને શેમાં આપણે ઉપયોગ કરી શકાય? તો કે ઉપર કીધું એ પ્રમાણે જાતિવાચકમાં. શું કામ જાતિવાચકમાં? કારણ કે આપણને એ ગામની અંદર કોઈ ગામનું નામ નથી આપ્યું એટલા માટે. તો આ રીતે આજે આપણે હોમવર્કની અંદર આ સંજ્ઞાના પ્રકારના છએ છ પ્રકારને લખી ઉદાહરણ સહિત આપની ટેક્સ્ટબુકની અંદરથી ગોતી અને લખવાના છે.